નમસ્કાર, સ્પીડ ન્યૂઝમાં સમાચારો સાથે હું છું ઝિલન. સૌપ્રથમ એક પાટણથી મહત્વના સમાચાર મળી રહ્યા છે. પાટણ બેઠક પર ઉમેદવાર લડાવવા અંગે મડાગાંઠ ઉકેલાઈ. જગદીશ ઠાકોર અને અમિત ચાવડા વચ્ચે બેઠક મળી. પાટણ બેઠક પર ભાજપના ઉમેદવાર પર મદાર. બાદમાં જ કોંગ્રેસ પોતાના સત્તાવાર ઉમેદવારની જાહેરાત કરશે. કાલે મળનારી પાર્લામેન્ટરી બેઠકની અંદર સત્તાવાર મહોર લાગશે. દાવેદાર અલ્પેશ ઠાકોરનો લોકસભા લડવાનો નનૈયો, ત્યારે આ મહત્વના સમાચાર પાટણથી સામે આવી રહ્યા છે. પાટણ બેઠક પર ઉમેદવાર લડાવવા અંગે મડાગાંઠ ઉકેલાઈ છે. જગદીશ ઠાકોર અને અમિત ચાવડા વચ્ચે આ અંગે બેઠક યોજાઈ. આ વિશે વધુ જાણકારી માટે પ્રેમલ અમારા સંવાદદાતા આપણી સાથે ફોન લાઈનથી જોડાયા છે. જી પ્રેમલ, પાટણ બેઠક માટે કોંગ્રેસ કોને ઉતારી શકે છે, મેદાનમાં શું નક્કી થયું છે? જે રીતે હાલમાં જે કહી શકાય કે કોંગ્રેસ દ્વારા મડાગાંઠ પાટણ લોકસભા સીટ ઉપર સર્જાવા પામી છે, જેને લઈને હાલમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. ખાસ કરીને કહી શકાય કે પાટણ લોકસભા બેઠક ઉપર જગદીશ ઠાકોર તેમજ અલ્પેશ ઠાકોર બંને નનૈયો ભણાઈ રહ્યા હતા, તેની અંદર મડાગાંઠ ઉભી થવા પામી છે. પરંતુ હાલ જે રીતે કહી શકાય કે અલ્પેશ ઠાકોરે પાટણ લોકસભા સીટ ઉપર નનૈયો ભણતા હાલમાં જગદીશ ઠાકોર ઉપર મહોર લાગવા પામી છે. જી જી, આભાર પ્રેમલ સમગ્ર જાણકારી આપવા માટે. અલ્પેશ ઠાકોરે નનૈયો ભણ્યો છે, ત્યારે જગદીશ ઠાકોરને મેદાનમાં ઉતારવામાં આવી શકે છે.